આજે કાગોળ ખાતે ખોડલધામ મંદિરે ઉત્તર ગુજરાતના પાટીદાર આગેવાનો પહોંચ્યા હતા. ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલ પણ ખાસ બેઠકમાં પહોંચ્યા હતા. ખોડલધામ પહોંચેલા નરેશ પટેલે કહ્યું હતું કે બહેનો અને યુવાનો મિત્રોને ખૂબ લાગણી છે કે હું રાજકારણમાં આવું. દરેક સમાજની લાગણી મારે લેવાની છે. રાજકારણમાં જોડાવા થોડો હજુ મને આપો. રાજકારણમાં જોડાવાનો નિર્ણય બાદ પાર્ટી નક્કી કરીશ. ખોડલધામ પવિત્ર પરિસરમાં ક્યારેય રાજકારણની વાત નથી કરતા. ખોડલધામ રાજકારણનું માધ્યમ નથી. આજની બેઠકમાં ફક્ત સંગઠનની જ વાત કરીશું. સમાજના પ્રશ્નોની ચર્ચા કરીશું. આજે કાગવડ ખાતે યોજાયેલી ઉત્તર ગુજરાતના પાટીદાર સમાજની બેઠકમાં મોટી સંખ્યામાં પાટીદારો ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠક દરમિયાન પાટીદાર આંદોલન દરમિયાન થયેલા કેસ પાસા ખેંચવા અંગેની પણ વાતો થઈ હતી, તેમજ સમાજના યુવાનો કેમ આગળ આવે તે અંગે પણ વિચાર વિમર્શ થયા હતા. ત્યારે બેઠકમાં સામેલ મહેસાણા કોંગ્રેસના ઉપપ્રમુખ ભરત પટેલે નિવેદન આપ્યું હતું કે નરેશ પટેલને કોંગ્રેસમાં જોડાવા માટેનું આમંત્રણ આપ્યું છે. ઉત્તર ગુજરાતના તમામ પાટીદાર આગેવાનો દ્વારા કોઈપણ આ સંજોગોમાં એક થવા માટે કોંગ્રેસમાં જોડાવા માટે આમંત્રણ આપવા માટે આવ્યા હતા. અમારા મંતવ્ય મુજબ નરેશ પટેલ કોંગ્રેસમાં જોડાયા એવી અપેક્ષા રાખી છે. સરદાર વલ્લભભાઈ પટેલ પછી નરેશ પટેલ પાટીદાર નેતૃત્વ માટે એક વીર ભામાશા મર્યા છે. પાટીદાર સમાજ બે ફાંટામાં વેચાયો હતો, કડવા પાટીદાર અને લીવવા પાટીદાર. નરેશ પટેલના પ્રયાસથી ઉમા ખોડલના નામથી બંને સમાજ એક નેજા હેઠળ આવ્યા છે. અમે નરેશ પટેલનો આભાર માનીએ છીએ કે પાસ આગેવાન અને કોંગ્રેસના નેતા ગીતાબેન પટેલ નરેશ પટેલ કોંગ્રેસમાં જોડાવું જોઈએ. સાથે બેઠકમાં ઉપસ્થિત પાસ આગેવાન ગીતાબેન પટેલે નિવેદન આપ્યું હતું કે ઉત્તર ગુજરાતમાંથી પાટીદારો આવ્યા હતા અને ખૂબ સરસ વાત થઈ. આવનાર દિવસોમાં યુવા પેઢી પણ અમારામાંથી કંઈક શીખે, સમાજનો સેવાનો પ્રવાહ અવિરત ચાલ્યા કરે. અત્યાર સુધી લેવવા અને કડવાના વાડાઓમાં સમાજ વહેંચાયેલો હતો. ખરેખર અર્થમાં સમાજ એક થયો છે. શિક્ષણ ક્ષેત્રે ધંધા ક્ષેત્રે આગળ વધે તેવી ચર્ચા થઈ છે. ચોર ખાય મૂળ ખાય પછી જ ઢોર ખાય, વધે તે પાટીદાર સમાજ ખાય, આવી કહેવત છે. અમને શીખ આપી છે કે પાટીદાર સમાજ એક થયો સુખી થયો છે. ટૂંક સમયમાં કેસો પાસા નહીં ખેંચાય તો અને કેસની તારીખ લંબાશે તો આવનાર દિવસોમાં બધા ભેગા મળી નિર્ણય લઈશું તેવું કહ્યું હતું. હાલ નરેશ પટેલના રાજકારણમાં જોડાવાની અનેક ચર્ચાઓ ચાલી રહી છે ત્યારે નરેશ પટેલ હજી કંઈ બોલવા તૈયાર નથી. ત્યારે આજે કાગડો મળેલી બેઠક વિના રાજકીય હોવાની ચર્ચાઓ થઈ હતી, પરંતુ બેઠકમાં ભાગ લેવા આવેલા આગેવાનોએ તો નરેશ પટેલને કોંગ્રેસમાં જોડાવાનું આમંત્રણ આપ્યું હતું. બિન રાજકીય હોવા છતાં રાજકીય ચર્ચાઓએ જોર પકડ્યું હતું. આશીષ પાટડિયા, ZS TV, જેતપુર. બિલકુલ, આજે જ્યારે અમે બધા ઉત્તર ગુજરાતથી પાટીદારો આવ્યા હતા અને ખૂબ સરસ વાતચીતો થઈ, અલગ અલગ તાલુકા જિલ્લાઓમાંથી બધા આગેવાનો આવ્યા હતા, સિનિયર આગેવાનોએ પણ ચર્ચા કરી અને આગામી દિવસોમાં એ ચર્ચા વિચારણા કરી કે અમે અત્યાર સુધી જે અમે સેવાના કાર્યો કર્યા છે, આવનારા દિવસોમાં યુવા પેઢી પણ અમારામાંથી કંઈક શીખે અને સમાજનો જે સેવાનો પ્રવાહ છે અવિરત ચાલ્યા કરે અને સામાજિક રીતે સમરસતા જળવાય. કારણ કે અત્યાર સુધી લેવા અને કડવાના જે વાડાઓમાં વેચાયેલો સમાજ હતો, ખરેખર અર્થમાં જ્યારે સમાજ એક થયો છે તો આવનારી પેઢી પણ એ શીખી અને આગળ વધે, આવી બધી સામાજિક ચર્ચાઓ થઈ છે કે આવનારા દિવસોમાં શિક્ષણ ક્ષેત્રે અને ધંધા રોજગાર ક્ષેત્રે. અને ખૂબ સરસ આજે નરેશભાઈએ વાત કરી, કારણ કે મારે પણ એમનામાંથી કંઈ શીખવાનું છે. એમને કહ્યું કે પાટીદાર સમાજ એક એવો સમાજ છે કે આપણા સમાજમાં એક કહેવત છે કે ચોર ખાય મોર ખાય ને વધે ઢોર ખાય અને પછી વધે પાટીદાર સમાજ ખાય, આવી કહેવત છે અમારામાં. એટલે એમને એક અમને શીખ પણ આપી છે કે પાટીદાર સમાજ સુખી થયો, સમૃદ્ધ થયો, પણ આપણે જ્યારે આપણી સાથે જે નીચેનો વર્ગ છે એની પણ સેવાના કાર્યોમાં આપણે જોડાવવું જોઈએ ને એમની સાથે પણ આપણે બધાએ એમને મુખ્ય પ્રવાહમાં આપણી સાથે જોડવા જોઈએ, એ પણ એક અમને નવી શીખ આજે નરેશભાઈ સાથે અમને શીખવા મળી છે. બિલકુલ, એક વાત એ કરી છે કે આવનારા દિવસો, એક અમારા સિનિયર આગેવાને ખૂબ સારી વાત કરી કે જ્યારે આંદોલનના સમયમાં આંદોલનો થતા ત્યારે ખૂબ સમાજો પર પણ કેસ થયા છે અને આ પેઢી પર પણ થયા છે. કેસો તો થતા રહેવાના, પણ સરકાર સાથે વાતચીતો કરી છે અને ટૂંક સમયમાં, જોકે હમણાં 23 તારીખ આપેલી છે,
જો એ કેસોની તારીખ લંબાશે અને ડિક્લેર નહીં થાય તો આવનારા દિવસોમાં અમે બધા જ ભેગા મળી અને નિર્ણય લઈશું. નરેશભાઈ, આજે ગીતાબેન પટેલની સાથે મુલાકાત કરવાનો છે, કયા મુદ્દાઓને લઈને ચર્ચા કરવામાં આવી? ઉત્તર ગુજરાતમાંથી પાટીદાર યુવાન મિત્રો અને ગીતાબેન સાથે અમુક બહેનો માં ખોડલના દર્શન આવ્યા છે, માના આશીર્વાદ લેવા આવ્યા છે અને શુભેચ્છા મુલાકાત. ખોડલધામના ઘણા ટાઈમ થયા આ કાર્યક્રમ ફિક્સ થતો હતો, પણ કાંઈ ને કાંઈ કારણના હિસાબે પહેલાં તો કોરોના આવી ગયો, ત્યારબાદ એમની તારીખ મારી તારીખ એવું મેચ નહોતું થતું, અને આજે મારે બહાર જવાનું હોવા છતાં પણ સવારે વહેલી સવારે અહીંયા આવી અને અત્યારે શુભેચ્છા મુલાકાત કરીને હું અત્યારે હમણાં જ નીકળી જવાનો છું. ખાસ ગીતાબેન એવી ઈચ્છા વ્યક્ત કરી છે કે તમે રાજકારણમાં જોડાવો. બહેનો, યુવાન મિત્રો અને બહેનોની ખૂબ લાગણી છે કે હું રાજકારણની અંદર આવું. મેં આપને પહેલાં પણ જણાવ્યું તેમ દરેક સમાજને સાથે રાખી ખોડલધામ કામ કરી રહ્યું હોય ત્યારે દરેક સમાજની લાગણી મારે લેવાની હોય. ગીતાબેન તો મારા બેન છે, પણ દરેક સમાજના બીજા બહેનો પણ મારા બેન હોય એને પણ એની પણ લાગણી મારે જોવી પડે. એટલે થોડો સમય હજી મને આપ આપો, થોડા સમયની અંદર હું આપને આપના માધ્યમથી જાણ કરીશ કે હું રાજકારણમાં આવું છું કે નહીં. નરેશભાઈ, તમે કઈ પાર્ટીમાં જોડાવો છો? તમે મીડિયાને પ્રથમ વાત રાજકારણમાં આવવાની હોય અને ત્યારબાદ પાર્ટી નક્કી કરવાની હોય. નરેશભાઈ, આજે મોટી સંખ્યામાં જે છે ઉત્તર ગુજરાતના લોકો આવ્યા છે, એમની પાસેથી આપ મંતવ્ય લેશો રાજકારણમાં જોડાવું કે નહીં? આજે હું પહેલેથી કહું છું, ખોડલધામ પવિત્ર પરિસરની અંદર અહીંયા રાજકારણની વાત અમે નથી કરતા. આ માધ્યમ નથી રાજકારણની વાત કરવાનું, ફક્ત સંગઠનની વાત અમે કરશું. સમાજની અંદર જે પ્રશ્નો છે એ પ્રશ્નોની વાત કરશું. યુવાનોને આગળ કેમ અવાય, યુવાનો માટેની વધારેમાં વધારે એને તક કેમ મળે, આની ચર્ચાઓ અમે જ કરવાની છે. ધર્મસભા ક્યારે યોજાઈ શકે છે? હા, એ ધર્મસભાનું અમે આયોજન હવે કરી રહ્યા છીએ અને ટૂંક સમયમાં એની પણ આપને તારીખ અમે. સુગર કેન પ્યોર હાઇજેનિક ઓર્ગેનિક તાજો અને શુદ્ધ શેરડીનો રસ માત્ર ને માત્ર સિવ પેલેસ રસ સેન્ટર ઉપર મળશે. સાબરકાંઠા જિલ્લામાં સૌ પ્રથમ સુગરકેન હાઇજેનિક ઓર્ગેનિક શેરડીનો પ્યોર રસ પ્રાંતિજ સિવ પેલેસ ખાતે મળશે. હવે બરફથી છુટકારો અને બરફથી થતી બીમારીઓથી પણ છુટકારો. શેરડીનો તાજો અને હાઇજેનિક ઓર્ગેનિક શુદ્ધ રસ પીવો માત્ર ને માત્ર સિવ પેલેસ ખાતે. હાલ ચાલી રહેલી કોરોનાની મહામારીમાં હાઇજેનિક ઓર્ગેનિક સુગરકેન પ્યોર શેરડીનો તાજો રસ શરીર માટે ખૂબ જ છે લાભદાયક. સુગરકેન હાઇજેનિક ઓર્ગેનિક શેરડીનો રસ આપના અને આપના બાળકો પરિવારના સ્વાસ્થ્ય માટે હિતાવહ. શુભ પ્રસંગો માટે કેરીનો રસ, શેરડીનો રસ, શ્રીખંડ, મઠો, બાસુંદીના ઓર્ડર માટે સંપર્ક કરો સિવ પેલેસ રસ સેન્ટરનો. પ્રેમ અને વિશ્વાસનું અતૂટ બંધન સિવ પેલેસ રસ સેન્ટર. સ્થળ સિવ પેલેસ રસ સેન્ટર નિર્માણ કોમ્પ્લેક્સ, એપ્રોચ રોડ, HDFC બેંકની સામે, પ્રાંતિજ, જિલ્લો સાબરકાંઠા. અમારો કોન્ટેક્ટ નંબર છે 9163-5214.
તેજ બાખરિયા બસ સ્ટેન્ડ ની બિલકુલ નજીક દરેક પરિવાર ને પોસાય તેવા બજેટ ના આધારિત પ્લોટ પ્રાતિજ નગરપાલિકાની હદમાં એને પ્લોટ તથા દુકાનો બાળકો માટે પ્લે એરિયા રહેણાંક પ્લોટોના પ્રવેશ માટે આકર્ષક મેઇન ગેટ દરેક પ્લોટ ને પાણીની પાઇપલાઇન ની સુવિધા સોસાયટીના ફરતે સિક્યુરિટીને અનુલક્ષી કમ્પાઉન્ડ વોલ સોસાયટીના નાના મોટા પ્રસંગો માટે ડેવલપ્ડ કોમન પ્લોટ સોસાયટીની જરૂરિયાતને અનુલક્ષી બહારના ભાગે કોમર્શિયલ સેન્ટર દરેક પ્લોટની આગળ નાના આકર્ષક ફૂલ ઝાડ ગ્રીન એન્વાયરમેન્ટ કોન્સેપ્ટ પ્રાંતિજમાં રહેણાંક પ્લોટ લેવા માટેની સુવિધાઓ સુંદરા વિલા કોમ્પ્લેક્સ એક નવી એવી જગ્યા બનશે જ્યાં જીવન જરૂરિયાત માટે જરૂરી દરેક વસ્તુઓની ખરીદી માટે છે મોકાની જગ્યા અને પૂરતી મોકળાશ પ્રોવિઝન સ્ટોર હોય કે ડેરી પાર્લર એકવાર વસુંધરા કોમ્પ્લેક્સમાં તમારો બિઝનેસ શરૂ થશે તો પછી તમે પણ બની જશો ઘર ઘરમાં જાણીતા નામ એનએનઓસી તથા ટાઇટલ ક્લિયર રહેણાંકના જૂજ પ્લોટો બાકી સાઇટ એડ્રેસ વસુંધરા વિલા અને કોમ્પ્લેક્સ ગજાનંદ સોસાયટીની સામે ભાખરિયા બસ સ્ટેન્ડથી અમીનપુરા રોડ પ્રાંતિજ ઓફિસ એડ્રેસ વસુંધરા એસોસિએટ્સ જી 10 સિદ્ધિવિનાયક કોમ્પ્લેક્સ ગ્રામીણ બેંકની બાજુમાં એપ્રોચ રોડ પ્રાંતિજ સંપર્ક સંજય પટેલ પોંગલુ મોબાઈલ નંબર છે 94 281 86 880 રાજેશ પટેલ વદરાડ મોબાઈલ નંબર છે 99 245 55 4 51